કેન્દ્ર સરકાર દ્વારા એક કરોડથી વધુના ટર્નઓવર પર બે ટકા ટીડીએસ દાખલ કરતા માર્કેટયાર્ડના વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યો છે ઉત્તર ગુજરાતના તમામ માર્કેટયાર્ડ અચોક્કસ મુદ્દતની બંધમાં જોડાયા છે દેશમાં જીડીપી ઘટતા તેની અસર વેપારી તેમજ ઉદ્યોગો પર થઈ રહી છે તેમાં પણ વેપારીઓ પર એક કરોડથી વધુના ટર્નઓવર પર બે ટકા ટીડીએસ દાખલ કરતા વેપારીઓ ગુસ્સે ભરાયા છે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે જેને કારણે માર્કેટયાર્ડમાં દરરોજ કરોડો રૂપિયાની આવક થતી હોય છે કેન્દ્ર સરકાર દ્વારા એક કરોડથી વધુના ટર્નઓવર પર બે ટકા ટીડીએસ દાખલ કરતા માર્કેટયાર્ડના વેપારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર બંધ પાડી રહ્યા છે ત્યારે ડીસા માર્કેટયાર્ડના વેપારીઓ પણ આ હડતાલમાં જોડાયા છે અને જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ પૂરી નહીં કરે ત્યારે સુધી ડીસા માર્કેટયાર્ડ બંધ રાખવાની ચીમકી આપવામાં આવી છે

દોઢ ટકા હોય અને સરકારનું ટીડીએસ જે કરોડ પાછળ જે એક લાખ રૂપિયા ઉપાડીએ એમાં બે ટકા બે હજાર રૂપિયા અમારે આપવાના રહેશે તો અમારે આજે જે દોઢ ટકો અને બે ટકાની ગણતરી કરીએ તો અમને પાંચસો રૂપિયાનું એ નુકસાન પડે ને બીજું જે અમારે બધા મુનિમના પગાર મજૂરી જે બધું હોય એમાં અમને બહુ દોઢથી બે ટકાનું બીજું નુકસાન પડે તો અમારી સરકારને એવી માગણી છે કે જીરો પોઈન્ટ પાંચ કરી દે ટીડીએસની માત્રા તો અમને કોઈ વાંધો નથી છતાં આજ અમે આજે બધા વેપારી ગુજરાત યાર્ડના બધા વેપારીઓ ભેગા થઈને આ યાર્ડમાં હડતાલ રાબેતા મુજબ ચાલુ રહેશે અમારી ઉત્તર ગુજરાતમાં ઊંઝા પછી બીજા નંબરનું સ્થાન ધરાવતું ડીસા માર્કેટયાર્ડ છે ડીસા માર્કેટયાર્ડના ટર્નઓવરની જો વાત કરવામાં આવે તો દૈનિક બે કરોડને ઓગણ્યાસી લાખ રૂપિયાનું ટર્નઓવર છે સરકાર શ્રી દ્વારા તારીખ એક નવ બે હજાર ઓગણીસથી એક કરોડથી વધુની આવક વધુના ટર્નઓવર પર બે ટકા જે ટીડીએસ દાખલ કરવામાં આવેલ છે તેના વિરોધમાં ઉત્તર ગુજરાત વેપારી એસોસિએશનના ટેકામાં ડીસા માર્કેટયાર્ડના વેપારી એસોસિએશન દ્વારા ત્રણ દિવસ માટે માર્કેટયાર્ડનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેનાથી માર્કેટયાર્ડને દૈનિક અંદાજીત એક લાખને એંસી હજાર રૂપિયાની માર્કેટ ફીની આવકની અસર થશે આ જે ટીડીએસ દાખલ કરવામાં આવે છે એ એ સંબંધે અમારું માનવું છે કે આખરે તો આનાથી ખેડૂતને જ નુકસાન થવાની સંભાવના છે જેથી સરકારશ્રીએ ગ્રાન ગ્રાઉન્ડ લેવલ પર સર્વેક્ષણ કરાવી અને આ બાબતે વિચારણા કરવી જોઈએ કેન્દ્ર સરકાર દ્વારા પહેલી સપ્ટેમ્બરથી એક કરોડથી વધારે જે વેપારીઓ માર્કેટ યાર્ડ માટે અનુવર્ત કરે છે તેમના પર બે ટકાનું ટીડીએસ ભરવાની જાહેરાત કરવામાં આવી છે જેના કારણે ગુજરાતભરની માર્કેટયાર્ડ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનો વિરોધ કરી રહી છે ત્યારે ડીસા માર્કેટયાર્ડ પણ ગુજરાત માર્કેટયાર્ડ એસોસિએશનના સમર્થનમાં ત્રણ દિવસ બંધ પાડી ગુજરાત સરકારના વિરોધમાં જોડાય છે ડીસા માર્કેટયાર્ડે ઉત્તર ગુજરાતના ઊંઝા પછી બીજા નંબરની સૌથી મોટી માર્કેટ ગણાય છે ડીસા માર્કેટયાર્ડમાં દૈનિક બે કરોડ એક્યાસી લાખ ઉપરાંતનું ટર્નઓવર થાય છે ત્યારે જો ડીસા માર્કેટયાર્ડ ત્રણ દિવસ બંધ રાખવામાં આવે તો રોજનું લાખો રૂપિયાનું નુકસાન થાય તેમ છે ડીસા માર્કેટયાર્ડના વેપારીઓના બંધ પાડવાથી ખાસ ખેડૂતોને મોટાભાગે નુકસાન સહેવાનો વારો આવે છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા યોગ્ય રીતે પગલાં ભરી માર્કેટયાર્ડનો સારો નિર્ણય લેવામાં આવે તેવી માંગ ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરીએ કરી છે હરેશ ઠાકોર નિર્માણ ન્યૂઝ બનાસકાંઠા